बराबर ने सोमनाथ दादा ना जिने के आरती ना नगारा ने माथे डांडियो पड़ी रेडी बिबांग धूम रेडी बिबांग धूम। एक बाजू विष्णु नो हारो चंद्र नो बाप लक्ष्मी नो तात दरियो गांडो थियो अने आरती चालू थई अने सोमनाथ ने पगे लागवा एक बाई आवी आंगळी ए हातक वरह नो दीकरो छे ई पगे लागीने बाई पाछी वळी એટલે દીકરાએ માના ઓઢણ નો છેડો પકડીને તાણ્યું કીધું માં કાયમ તું કહેતી હતી કે તારા બાપ પાસે જવું છે તારા બાપ પાસે જવું છે તારા બાપ ને જુવારવા જવું છે તારા બાપ ના દર્શન કરવા જવું છે ક્યાં છે મારો બાપ કે બાઈએ કીધું કે જો હામો મંદિર માં બેઠો ઈ તારો બાપ કે માં ઈ તો આખી દુનિયા નો બાપ દાદો સોમનાથ છે ઈ તો આખી દુનિયા નો બાપ છે શિવ છે હું મારા બાપ ની વાત કરું છું હું ના બાપો છું કાલ મને કોઈ પૂછે છોકરા કે તારો બાપ કોણ છે તો મારે કોને જવાબ દેવો શું જવાબ દેવો મારો બાપ દેખાડી દુનિયા નો બાપ શિવ છે એની વાત નથી હું કરતો તેદી બાએ કીધું બેટા એ આખી દુનિયાના બાપને જરૂર પડી હતી ને તેદી માથું દીધું એ આ બાજુ બેઠો એ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ દુનિયાના બાપને જરૂર જરૂર તેદી માથું દીધું એ હમીરજી ગોહિલ તારો બાપ છે એવી કોઈ ક્ષત્રિયાણી એવી કોઈ જોગમાયા જેવી સ્ત્રી છે એ પાળિયાને જુવારવા માટે જ્યારે જાય તારે કવિ એમ કહે છે ગોમતી જી કે ઓલી જમુના જીના મારે નીર ગંગામાં નથી નાવું પણ નમતી હાંજે કોઈ આવી નમણી વિજો ગણના મારે ઈ ઉના ઉના આહુડા છે એનાથી મારે નાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ એની વાતો છે ઈ જોગમાયાઓની વાતો અને જગતના ચોકમાં રહીએ છેલ્લી એક વાત ઘણો સમય થયો સપ્તાહનો અવરૂડું આપ જાણો છો માહોલ હોય સતત જાગરણો થતા હોય છે અને સતત થાક લાગ્યો હોય તો તમે થાક દેખાવા દેતા નથી એવો પડકારો કરો છો એટલે છેલ્લે એક રચના કઈ ખાસ ક્ષત્રિયો માટે મેં લખી છે એ એક રચના અને રૂપક બાંધી અને પૂજ્ય મોરારી બાપુને પણ મેં આ સંભળાવેલી ઘણી વાર બાપુ બહુ રાજી થાય વર્તમાન યુગમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધું વણી અને ક્ષત્રિયો માટે ગીરના સિંહને સંબોધીને એક રચના લખી છે હું લઈ લઉં ગીરમાં હાવજે મારણ કરેલું સિંહે મારણ કરેલું હું ત્યાંથી નીકળ્યો ગીરના બોર્ડર ઉપરનું ગામડું છેલ્લું પૂરું થાય ત્યાં મારણ હતું એટલે મને બે ચાર જણા હામાં મળ્યા એને કીધું ગઢવી કવિરાજ આગળ સિંહે મારણ કર્યું છે મેં કીધું હોય ગીરમાં તો સિંહ હોય અને કે રસ્તામાં છે તમને હેરાન ન કરે ત્યાં જઈને મેં દ્રશ્ય જોયું સિંહ આગો જઈને બેઠો હતો કુતરા છે એ છેટા ઉભા ભણતા હતા અને શિયાળિયા મારણ ખાતા હતા મને ચારણ તરીકે વેદના થઈ ગાય ભારતના હાવજ જીણ માર્ગ કહેરી ગયો એની રજ લાગી જાય તરણાઈ ખડ ઉભા હુકસે પછી એને ચાકે નહી હરણા હવજ તું જે કેળેથી હાલીન ગયો એ તરણા છે ને એને હરણા નહીં પણ હરણા પાડાય ફૂફાડો મારીને ભાગે એની ચાખે નહીં ભલા માણસ સારું મારણ મૂકીને તું ભાગી ગયો તને હરમ નથી થતી હાવજ ને મેં એક રચના લખી અને ઠપકો આપીને કીધું તું કઈ ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા કો બાન થી સમ્રાટ ભાઈઓ શાંતિ કૌતુક કેવું થાય સમ્રાટ ભાઈઓ શાંતિ કૌતુક કેવું થાય છે સિંહ ને બીજી કડીમાં મુદ્દો બતાવ્યો મધપુડા ની માખ પણ આ ખાસ ક્ષત્રિયો ને લાગુ પડે
માખ પણ એની જીવાય છોડી જાય ના તે સિંહ તારું બિરદ લ્યો બહુ નામી પ્રહલાદ ને કહેવામાં આવ્યું તો કે થંભમાં બથ ભરી જા તેથી દાસ રામ રો પ્રહલાદ જેને ભરોસો રામ રો ભારી આડી જામ રો ઘણી શામ રો આધાર ને પ્રહલાદ બથ ભરી ભાઈ તેથી એમાંથી નરસિંહ થઈને નીકળ્યો તો એટલે અહીંયા હાવત ને કીધું કે તારું બિરુદ લ્યો બહુ નામી હાવજ તો થારી કરી હૈ તારાથી તારું મરણ મૂકીને ભગાય નહીં ભારતના સિંહ ત્યારે હાવજે મને કીધું સાંભળજો શું કીધું કવિરાજ આ સમય આવ્યો શિયાળિયાનો ને રાજવી હું રત બનો વિગતે કહું શું વેદના આયુત નરિયો યુતનો આટલી વાત કરી ત્યારે હવે હાવજ બોલ્યો એ મજાની વાત છે એ કે હું ધારું એ કરી શકું કવિરાજ પણ નડે છે ઈ મેં કીધું શું ત્યારે સિંહે કીધું હવે જરાય કરીએ જોર તો લઈ પિંજરામાં પૂરતા હવે જરા કરીએ જોર તો લઈ પિંજરામાં પૂરતા આ વખત સદા વેદના અમે સબરું ભાજુલતા સમયના સરદાર થઈ હવે શિયાળિયા મન ગાય છે સમય આવ્યો શિયાળિયાનો એટલે રાજવી હું રકબીનો વિગતે કહું છું વેદના આ યુગ નર્યો યુદ્ધનો અને ત્યારે હાવજને મેં કીધું તો આ બધું આમાં હાલવા દેવાનું તારી કાંઈ ફરજ ના આવે ત્યારે ભારતનો હાવજે મને કીધું હાવજને મેં કીધું તને ખબર છે આ મારા દેશની પરિસ્થિતિ કેવી છે કે કેવી છે ગજબ છો હવે ગીત જરખા ખુદ શિકારો ફેરતા હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રગત રણમાં વેલતા સુંદર તણા જંજાળમાં હવે કમીર ને ભૂલાય છે સુંદર તણા જંજાળમાં હવે કમીર ને ભૂલાય છે શહીદ થઈ જાઓ મને જીવ વાલો ન હોય એ કવિરાજ આવજ કે છે પણ વાંધો ઈ શહીદો થયેલા સિંહનો અયમ ભાવ ક્યાં પૂછાય છે મુડતા દંડોની ને મુદરી મોય ન નોર ગાતી ગાય છે વાદો ગાય માટી ગાગની કંઠે હવે ખોખાય છે ત્યારે સિંહ હાવજ એમ કહે છે શહીદો થયેલા સિંહ નો આયા ભાવ ક્યાં પૂછાય છે મૂળદા ઢંઢોળી ને મુજરી મો એના મોર કાઢી જાય છે સતાય હાવજ એમ કહે છે કે હું આને બધાને ખાવા દઉં છું ને તો બી નથી ગયો શિયાળિયાથી પણ હું આજના રાજકારણી ને રાજનીતિના પાઠ શીખાડું છું મેં કીધું ઈ કેવી રીતે ત્યારે સિંહે કીધું હવે ની ઘડી સાંભળજો કે પરજાને ભોજન પીરસવું ઈ રાજનો અધિકાર છે જેની રયત ભૂખી રાજને
ही रूप ने धिकार छे। રાતે દોઢ વાગ્યાનો સમય થયો હોય, 18 વર્ષની દીકરી એકલી બજારમાં હાલી આવતી હોય અને સામે અજાણ્યો મહેમાન મળે અને મહેમાન એમ કે દીકરીને, બેન દીકરી બોનબા અત્યારે એકલી બજારમાં નીકળી છો તો તારે આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી તને? તારે દીકરી એમ કે અમારા ગામમાં બીક ન હોય, કા તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોના બાપની ત્રેવળ છે કે અમારા સામે ઊંચો આંખ કરી જોય હગે સાહેબ? આના અમે ગીત ગાયા છે, આની વાતો જગત એક ઘર હોય તો સાહેબ કોઈથી મીટ માંડી ન ગાય, એટલે પરજા ને ભોજન પીરો હોય રાજનો અધિકાર, જેની રયત ભૂખી રજળે એક દુઓ મેં કીધેલો ખાવજ ને મારણ હાપડે ઈ થોડુંક આરોગી ને આગો જાય, કુતરા કટકું ખાઈ બીજું ધૂળમાં ડાટે ધાન ને, સિંહ મારણ કર્યું હોય પછી ભે મોટી મારી હોય હાથી માર્યો હોય, એકલો 1.5 કિલોમીટર કરમદીના ધુવામાં જઈને હૂતો હોય હાવજ, વાહે બધા ખાઈ જાય એને બીક ન હોય, પોતાના પંડીનો જેને ઘટમાં ભરો હો ઘણો એથી હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા, પણ કુતરાને તમે આખો બાજરાનો રોટલો નાખો ને તો પા ભાગનો ખાય પોણા ભાગનો ધૂળમાં દાટી દે ખૂટે નહીં, એટલે એમ આ દેશમાં અત્યારે અમુક એટલા ડાઘિયા કુતરા એવા થયા છે કે આયા ડટાણો એટલું ડાટ્યું, આયા નો હાયું હાયમું ને તો વિદેશમાં સ્વિચ બેકમાં દાટી આવે, આનાથી મોટા ડાઘિયા કુતરા તમને ક્યાં જોવા મળે? જુઓ તો ખરા, ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે, દગા બાજ ખોટી ઠરી રાજદારી હવે એક તારો ભરો હો મુરારી, જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોડ બોરે અને તરબૂજ બતાવી, નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરો હો મુરારી, આયા સિંહણ સંતાન વિન જુરે રાખે અને ઓલી ભૂનણી ભૂનણા જેને રાખે થાતી દેશને બે બાજુ ખુવારી, હવે એક તારો ભરો હો મુરારી.